નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 એસપી ની અંદર જે વિભાગ 2 છે એમાં પ્રકરણ 7 શેર મૂડી અને શેરના પ્રકારો વિશેની સમજૂતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ નવું પ્રકરણ છે એ સમજવાનું ચાલુ કરવાનું છે. શેર મૂડી અને શેરના પ્રકાર, એમાં પહેલા પ્રશ્ન કરવાનો હોવી જોઈએ. કોઈ પણ કંપની છે, એ કંપની જ્યારે શરૂ થાય ત્યારે એને વિચારવું પડે છે કે એ કંપનીને ચાલુ કરવા માટે એ કંપનીમાં બધી કામગીરી વ્યવસ્થિત રીતે થઈ શકે એટલા માટે ક્યાં ક્યાં સાધનો જોશે, કેટલી વ્યક્તિઓ જોશે અને એમાં કેટલા પૈસા રોકવા જોશે, આ બધી બાબતોનું આયોજન પહેલેથી કરવું પડે છે. એ બધું પહેલેથી વિચારી લેવું છે, લેવું પડે છે કે ભાઈ કેટલા પૈસા આમાં જોશે. તો એ બધું એ વિચારે છે કે ક્યાં ક્યાં સાધનો જોશે. અમુક મૂડી એવી છે કે જેને કાયમી મૂડી કહેવાય છે, અમુક મૂડી એવી છે કે જેને કાર્યશીલ મૂડી કહેવાય છે. કાયમી મૂડી કોને કહેશું? તો જમીન છે, મકાન છે, યંત્રો, ફર્નિચર, આવી જે સ્થિર મિલકતોની ખરીદી કરવાની હોય તો એને કાયમી મૂડી કહેવાય. આપણે જે જગ્યાએ કોઈ એક કંપની ચાલુ કરવી છે તો એના માટે શું કરવું પડે છે? આપણે જમીન ખરીદવી પડે છે, કાં તો મકાન માર્ગને શરૂ કરી છે, જેના દ્વારા આપણે માલ સામાન ઉત્પાદન કરવાનું હોય તો એ યંત્રો ખરીદવા પડે છે, એના માટે ફર્નિચર ખરીદવા પડે છે. તો આ બધી સ્થિર મિલકત, સ્થિર મિલકત શું કામ કહેવાય? કેમ કે આ જે મિલકત છે એ લાંબા સમય સુધી એમને રહેવાની છે, બરોબર? એને કાયમી મૂડી કહે છે. હવે કાર્યશીલ મૂડી કોને કહે છે? તો કાર્યશીલ મૂડી જે આપણે કંપનીમાં જે કંઈ પણ ધંધો કરીએ છીએ, ધંધો એક વખત ચાલુ કરી દીધો પછી રોજબરોજના જીવનમાં જે આપણે એ કંપનીને ચાલુ રાખવા માટે, કંપનીનો વહીવટ કરવા માટે, વસ્તુનું ઉત્પાદન કરવા માટે રોજિંદા જીવનના જે અલગ અલગ બધા ખર્ચાઓ કરવાના હોય એ ખર્ચાને પહોંચી વળવા માટે જે મૂડી જોઈએ છીએ એ કાર્યશીલ મૂડી છે. તો કોઈ પણ કંપની દ્વારા જે કંપનીની સ્થાપના કરી ત્યારે તે ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની કેટલી મૂડી જોશે, કેટલા પૈસા જોશે એના વિશે એ અનુમાન કરે છે. એ અનુમાન કરી અને કેટલી કાયમી મૂડી જોશે, કેટલી કાર્યશીલ મૂડી જોશે એ નક્કી કરે છે, ચોક્કસ પ્રકારનું આયોજન બનાવે છે અને એના આધારે એ મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવે એ વિચારે છે. અને આ કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીને મેળવવા માટે એ કંપની પોતાની કંપનીના નાના શેર બહાર પાડે છે. શું બહાર પાડે છે? શેર બહાર પાડે છે. શેર એડમિશન, આપણે શેરનો અર્થ સમજીએ. શેરનો સામાન્ય અર્થ શું છે? તો કંપનીની માલિકીની મૂડી છે એનું પ્રમાણ મોટું હોય છે. કોઈ પણ કંપની કોઈ પણ માલિકો સ્થાપે તો એને ઘણા બધા પૈસાની વ્યવસ્થા કરવી પડે છે. તો એ શું કરે છે? એ બધા પૈસાને નાના નાના ભાગમાં વિભાજિત કરી દે છે. જો શેર છે ને એક દસ્તાવેજ છે ચોક્કસ પ્રમાણ, પહેલાં એક કાગળના સ્વરૂપમાં એટલે ફોર્મના સ્વરૂપમાં એ આવતું, હવે એનું સ્વરૂપ બદલાઈ ગયું છે, ઇલેક્ટ્રિક સ્વરૂપ થઈ ગયું છે, એટલે કે કોમ્પ્યુટર દ્વારા જ આપણે શેર ખરીદવી છે ઓનલાઈન. તો આ જે શેર છે એ એક એવો દસ્તાવેજ છે કે જેના દ્વારા આપણે જે મૂડી જોઈએ છે, જે પૈસા જોઈએ છે એને નાના નાના ભાગમાં વહેંચી દઈએ છીએ. હવે એનો અર્થ શું છે? શેર એટલે શું? તો શેર હોલ્ડર કંપનીમાં રહેલું નાણાં વ્યક્ત થઈ શકે તેવું બિગ શેર એટલે શેર હોલ્ડર. શેર હોલ્ડર કોને કહે છે? તો કોઈ એક કંપનીના શેર જે વ્યક્તિએ ખરીદ્યા છે એ વ્યક્તિ
એને કોઈ જાતનું નુકસાન ન પહોંચે, બરોબર, એને નુકસાની પૈસાની બાબતમાં વેઠવી ન મળે, એને શેર કહેવામાં આવે છે. શેર એટલે શેર હોલ્ડરો, એ કંપનીમાં પૈસા દ્વારા એનું જે હિત સચવાઈ રહે છે એને શેર કહેવામાં આવે છે. બીજી રીતે અર્થ શું કીધું છે, નાણાંમાં વ્યક્ત કરી શકાય તેવું હિત અથવા તો જવાબદારી એટલે શેર. કોઈ કંપનીના શેર લીધા હોય તો એ કંપનીની જવાબદારી એ બને છે કે એના જે શેર હોલ્ડર છે કે એના શેર ખરીદનાર વ્યક્તિ છે એને વધારે ને વધારે એ શેરથી ફાયદો થાય. કેમ કે તો બીજી વાર કોઈ વ્યક્તિ છે કંપનીના શેર ખરીદશે, કોઈ એક કંપનીના જેમ કે ઇફકો કંપની છે એના આપણે શેર ખરીદ્યા છે, મેં શેર ખરીદ્યા હોય એના માટે આપણે પૈસાનું રોકાણ કરવું પડે. હવે ધારો કે એ કંપનીના એ કંપનીને નુકસાન જાય છે તો એ કંપનીના શેર છે એના ભાવ નીચે આવી જાય છે, તો એનાથી શું થયું, તો એ કંપનીના શેર જેને ખરીદ્યા છે એ વ્યક્તિને એનાથી નુકસાન થાય છે. તો શેર છે એ એક જવાબદારી પણ છે. કંપની છે તે પોતાની હોય પોતાના પૈસા છે તે ભેગા કરવા માટે કાયદાની જે જોગવાઈ છે, જે કાયદો બનાવવામાં આવ્યો છે, જે નિયમ બનાવવામાં આવ્યો છે એ પ્રમાણે તે શું કરે છે, વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. આગળ વિજ્ઞાપન પત્ર વિશે સમજીએ છીએ. વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે, વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને જાહેર જનતા છે એને આ શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે અને એ શેર જે વ્યક્તિ ખરીદે છે, ધારણ કરે છે અને ખરીદે છે, જે વ્યક્તિ એ કંપનીના શેર ખરીદે છે એને શેર હોલ્ડર કહેવામાં આવે છે. હવે એના પછી છે શેરની વ્યાખ્યા. કંપની ધારાએ કંપની ધારા 2013 પ્રમાણે અહીંયા વ્યાખ્યા આપવામાં આવે છે. શું કીધું છે, શેર એટલે કંપનીની શેર મૂડીના એક ભાગ જેમાં સ્ટોકનો પણ સમાવેશ થાય છે. કંપની તેની શેર મૂડીને નાના નાના ભાગમાં વેચે છે અને આ દરેક ભાગને શેર કહીએ છીએ. જો આને સમજીએ શું કે છે, શેર એટલે કંપનીની શેર મૂડીનો એક ભાગ છે. હવે ધારો કે કોઈ એક કંપની છે એણે એમ વિચાર્યું કે ભાઈ અમુક પૈસા છે 3 લાખ રૂપિયા તો નાની રકમને ઉદાહરણમાં આના કરતાં વધારે પણ લોકોની જરૂરિયાત પડતી હોય છે કોઈ પણ કંપની નવી કંપની સ્થાપવા માટે. એમાં એ વિચાર છે કે 3 લાખ જેટલા પૈસાની જરૂર પડશે એમાંથી 2 લાખ જેટલા પૈસા તે શેર મૂડીથી ભેગા કરવા ઈચ્છે છે. તો એ જે 2 લાખ રૂપિયા જેટલો ભાગ તે શેર મૂડીથી મેળવવા ઈચ્છતા હોય તો એ શેર મૂડીનો એક ભાગ છે. આની અંદર સ્કોપ એટલે જે માસના છે એનો પણ સમાવેશ થઈ જાય છે. હવે કંપની શું કરે છે, આ જે શેર મૂડી છે એને નાના નાના ભાગમાં વેચી દે છે. એને 2 લાખ રૂપિયા જોઈએ છે કોઈ એક કંપની, તો એ 2 લાખ રૂપિયા છે એને નાના નાના ભાગમાં વેચે છે. એક શેરના એ પ્રમાણે તે ભાવ રાખે છે અને કુલ શેર એ પ્રમાણે તે વેચે છે, બરોબર. તો એ શેર મૂડીને નાના નાના ભાગમાં વેચે છે અને આ જે દરેક નાનો ભાગ છે એને શેર કહેવામાં આવે છે. શું હોય કે શેર એક દસ્તાવેજ છે, ખાસ ધ્યાનમાં રાખજો. એક કંપની બહાર પાડે છે શેના માટે, તો પોતાની કંપનીને આગળ ચલાવવા માટે તે વધારાની મૂડી એને જે મૂડી જોઈએ છે એ મેળવવા માટે. એ શું છે, તો એ શેર મૂડીનો એક ભાગ છે. શેર દ્વારા જે પૈસા મેળવે છે આવે છે અને શેનો સમાવેશ થાય છે, સ્ટોક માસના સમાવેશ થાય. હવે કંપની શું કરે છે, જેટલા પૈસા એને શેર દ્વારા મેળવે છે તેનાથી નાના નાના ભાગમાં એને વેચી દે છે. 2 લાખ રૂપિયા એને જોઈએ છે તો 1 શેર છે તે 1000 રૂપિયાનો રાખશે અને એવા કેટલા શેર બહાર પાડશે, તો જેનાથી એને 2 લાખ રૂપિયા મળી જાય ને એટલા શેર તે બહાર પાડશે. નાના નાના ભાગે 1000 રૂપિયા નાનો ભાગ નહીં શકે તો આ દરેક ભાગ છે એને શેર કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થીઓ શેરની વ્યાખ્યાની સમજૂતી પૂરી થાય છે. હવે આગળ આપણે કાલે શેરની લાક્ષણિકતા